લીધા સમીકરણ એના વિશે આપણે થોડી વધારે માહિતી મેળવીશું. અને પહેલાના વિડીયોમાં લીધા સમીકરણ કોને કહેવાય, પછી એને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતના ફેરવાય, એને કોઈ અલગ સમીકરણ સ્વરૂપે આપ્યું હોય અને આપણે ઓળખવું હોય કે આ લીધા સમીકરણ છે કે નહીં, તો એના માટે આપણે રીત જોઈ હતી. હવે આપણે એ જોઈશું કે કોઈ પણ લીધા સમીકરણ છે તેનો અવયવીકરણ રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય. હવે દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાતની પણ કોઈ પણ સમીકરણ હોય એનો ઉકેલ તમે ઘણી બધી રીતે મેળવી શકો. બીજની રીત, અવયવીકરણની રીત, ઘણી બધી રીત. એમાં આપણે જે અવયવીકરણની રીતથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેમ મેળવાય જોઈશું. તો એના માટે પહેલાં તો આપણને આ અવયવીકરણની રીત નવમાં ધોરણમાં શીખી ગયા. બીજ શોધવાની રીત કે કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો એના હોય શૂન્ય કેવી રીતના શોધાય, એના ઉપરથી આપણે આ અવયવીકરણની રીત શીખી હતી. અને તમે બધાને ખબર છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય કે બીજું સમીકરણ એના શૂન્ય કેવી રીતના હોય, તો એમાં રહેલા ચલની જગ્યાએ કોઈ પણ આંકડો મૂકો અને એ ડાબી બાજુ મૂકો અને એની જમણી બાજુ આવી જાય તમારે ઉકેલમાં, તો એ એના શૂન્ય કહેવાય. અને જો ન આવે તો એનો શૂન્ય કહેવાય નહીં. તો અહીંયા આપણે એક સમીકરણના ઉદાહરણ વડે શીખીશું કે અવયવીકરણની રીતે ઉકેલ કેવી રીતના મેળવાય. તો એના માટે પહેલાં શૂન્ય શું છે એ શીખવા જરૂરી છે. તો આપણે એમ જોઈશું. તો હવે આપણે એક સમીકરણ આપેલું છે, સમીકરણની આ બાજુને આપણે ડાબી બાજુ કહીશું અને આ જમણી બાજુ કહીશું. તો આપણે ડાબી બાજુથી શરૂ કરશું અહીંથી ઉકેલ મેળવશું, જમણી બાજુ બરાબર આવી જશે તો એને આપણે ડાબી બાજુ આપણે જવાબ મળી જાય, તો એ શૂન્ય હોય અને જો ન મળે તો એનું શૂન્ય ના હોય. બરાબર, તો અહીંયા આપણે જોઈશું. તો પહેલાં અહીંયા ચલમાં જે એક્સ આપ્યું છે, એક્સ બરાબર એક લીધા. આપણે જે સમીકરણ આપ્યું એમાં કોઈ પણ સમીકરણની અંદર ચલ સંખ્યાની જગ્યાએ કોઈ પણ
जीरो